કેટલાક લોકો નિસંતાનતાને અભિશાપ માને છે, પણ આજે તબીબી વિજ્ઞાનમાં દરેક માતા પિતા સંતાન પ્રાપ્તિ મેળવી શકે છે. આપણી સાથે એવા જ ભાવનગરના જાણીતા IVF સ્પેશિયાલિસ્ટ છે કે તેમની સારવારથી અનેક માતા પિતા આ સંતાન સુખ મેળવી રહ્યા છે. આપણી સાથે છે ડૉક્ટર હિતેન્દ્ર સોમાણી અને ડૉક્ટર રૂપલ સોમાણી. સર, આપનું સ્વાગત છે. ખાસ તો આપને સર એ પૂછવા માંગીશ કે આપ આપના જે ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધ્યા છો અને આપના ક્ષેત્ર વિશે અમને જણાવશો. છેલ્લા 22 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકેની સેવા અને 7 વર્ષથી ડેડિકેટેડ ફોકસ્ડ IVF સેન્ટરની સારવાર. એક જ ધ્યેયથી કે નિસંતાનપણાને વિશે સમાજની અંદર પ્રવર્તમાન જે ખોટી માન્યતાઓ છે દૂર કરવી અને શક્ય હોય એટલા દંપતી સંતાન પ્રાપ્તિ કરે એની માટે સક્રિય બનવું. સર, ઘણા માતા પિતા જે છે એ સંતાન પ્રાપ્તિ નથી મેળવતા ત્યારે મનમાં ને મનમાં મૂંઝાતા હોય છે, તો શું કહેવા માગશો આવા માતા પિતાને કે IVFની સારવાર ક્યારે કેવી રીતે લેવી જોઈએ અને ક્યારે લેવી જોઈએ? અત્યાર સુધી સમાજમાં નિસંતાનપણાને અભિશાપ માનતો હતો, પણ હવે ધીરે ધીરે માણસો ફોરવર્ડ થઈ રહ્યા છે. એ લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે આ સારવાર શક્ય છે. દરેક માતાને માતા બનવાનું સુખ પ્રાપ્ત થવું જોઈએ, દરેક પતિને પિતા બનવાનું સુખ પ્રાપ્ત થવું જોઈએ, અને આની માટેની દરેક સારવાર અત્યારે ઉચ્ચતમથી ઉચ્ચતમ ટાઈપની સારવાર બની શક્ય છે. એટલે એ દરેક દંપતીને એ સારવારનો લાભ મળવો જોઈએ. સર, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે IVF ટેકનોલોજી તો વિદેશમાં જ સારી છે, પણ હવે તો સર આપણે આત્મનિર્ભર બની ચૂક્યા છીએ. આપ ભાવનગરની અંદર પણ અત્યારે આત્મનિર્ભર બન્યા છો અને ભાવનગરમાં પણ ઘણા માતા પિતાને આ સારવાર આપી છે, તેના વિશે શું કહેશો સર? એક સેલ્ફ રિલાયન્સ કે જે સ્વાવલંબન, આપણે જ આપણા દેશમાં એવી જ પદ્ધતિ ઊભી કરીએ કે જેનાથી આપણા માણસોને ક્યાંય બહાર ન જવું પડે. અને બીજી વસ્તુ એ છે કે જે ઇન્ફર્ટિલિટી વિશે એવી માન્યતા હતી કે જે ટેસ્ટ્યુબ બેબી મતલબ બહારનું એવું નથી, ટેસ્ટ્યુબ બેબીમાં સંપૂર્ણપણે જેનેટિક બાળક એ જ માતા પિતાનું હોય છે અને એને લગતી તમામ સારવાર અત્યારે અદ્યતન ઉપલબ્ધ છે. એટલે આવી આ પ્રકારની ઉચ્ચ સારવાર ભાવનગરમાં એ પણ સ્વદેશી રીતે ઉપલબ્ધ કરવાની અમારો ધ્યેય હતો અને એમાં અમે આગળ ધપી રહ્યા છીએ. કોઈ પણ સામાન્ય માણસ જો IVF વિશે સમજવા માંગે તો તમે એને ટૂંકમાં શું સમજાવી શકો? IVF એટલે કેવી ટેકનોલોજી ગણાવી શકાય? IVF એટલે જે કંઈ બી ઉણપ પતિ અથવા પત્નીમાં હોય એને આધુનિક પદ્ધતિ દ્વારા દૂર કરી અથવા તો એમાં ફેરફાર કરી અને એમને માતા પિતા બનાવવા માટે સક્ષમ બનાવવા એની એક ટેકનિક છે. ઘણી વખત સ્ત્રીની ઉંમર વધારે હોય, ઘણી વખત પુરુષમાં શુક્રાણુની ખામી હોય, તો પણ એ દરેક સંજોગોમાં એવી ઉપલબ્ધ સારવાર છે કે જેનાથી એમને પોતાનું બાળક થઈ શકે. ડૉક્ટર સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી હતી. હું આપને પૂછવા માંગીશ કે એક મહિલા તરીકે તમે મહિલાઓને શું કહેવા માંગશો? ટેસ્ટ્યુબ બેબી અત્યારે બહુ જ દુનિયામાં આગળ વધી રહ્યું છે, એટલે સૌ બધાએ ધ્યાન રાખી મતલબ ટેસ્ટ્યુબ બેબી કરાવી જોઈએ. તો આ હતા ભાવનગરના જાણીતા IVF સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સોમાણી સર. તેમણે પણ કહ્યું છે કે IVFથી હવે ડરવાની જરૂર નથી, જે ખોટી મનની અંદર ગેરમાન્યતાઓ છે તેને દૂર કરવી જોઈએ, આપણે પણ આત્મનિર્ભર બનવું જોઈએ અને સરની પણ સલાહ એ જ છે કે IVFનો ઉપયોગ થઈ શકે છે.